જામનગરની પનોતી પુત્રી અને લોકસભાના ઉમેદવાર પૂનમબેન માંડલના પોતાના સંસદીય વિસ્તારમાં લોકસંપર્ક માગે આકરા તાપની પરવા કર્યા વિના પૂનમબેનને લોકોએ આવકાર્યા હતા. તેમની સાથે રાજ્યકક્ષાના મંત્રી, માજી ધારાસભ્ય અને ભાજપના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા નવાગામ ખાતે રાજ્યમંત્રી હરસિંહ વડદુસાએ, પૂર્વ ધારાસભ્ય મિરજીભાઈ ચાવડા, ચંદ્રેશભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકરોની હાજરીમાં પૂનમબેન માડમ દ્વારા પોતાના સંસદીય વિસ્તારમાં લોકસંપર્ક અને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાનું સંમેલન કરવામાં આવ્યું. જેમાં પૂનમબેન સૌ પ્રથમ સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને પાયાના કાર્યકર તેમજ વડીલોના સાથ સરકાર અને આશીર્વાદ બદલ તેમનો આભાર વ્યક્ત કરી અને મજબૂત નેતૃત્વ નીચે થયેલ વિકાસની સકારાત્મક વાત લઈને લોકો વચ્ચે જનસંપર્ક કર્યો હતો. અને વધુમાં પૂનમબેને જણાવ્યું કે પોતાના 5 વર્ષના કરેલા વિકાસના કાર્યોની વાગોળી હતા તેમજ બાકી રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા માટે જનતાનો સાથ માંગ્યો હતો અને વિરોધીઓનો જાકારો આપવા જણાવ્યું અને સ્વયંભૂ લોકોએ ખૂબ જ સહકાર આપ્યો તેમજ દરેક સમાજના પ્રતિનિધિઓએ પૂનમબેને જંગી બહુમતીથી જીતાડવાનો કોલ આપ્યો. આગેવાનોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે વિરોધીઓનો જાકારો આપી અને ભારત દેશ અને રાષ્ટ્રની સુરક્ષા રક્ષણ માટે ભાજપને મત આપવા આગેવાનોને અપીલ કરી હતી. અને તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકાસના પંથે ચાલીને આજે વિશ્વમાં ભારત દેશનું નામ આગળ કર્યું છે, જેથી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા આપણા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ જંગી બહુમતીથી ચૂંટણી કાઢવા આહવાન કર્યું હતું. હર્ષલ ખંદેડિયા, ZS TV, જામનગર. આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને આજે કાલાવડ તાલુકાની નવાગામ જિલ્લા પંચાયત બેઠક અને નવાગામ ગામ ખાતે આજે એક સભાનું આયોજન હતું, જેમાં માનનીય શ્રી ફળદુ સાહેબ, માનનીય શ્રી ચંદ્રેશભાઈ, અન્ય સર્વે સ્થાનિક આગેવાનો, ગામના સરપંચશ્રી, ગામના અન્ય આગેવાનો, આ બધાની ઉપસ્થિતિમાં એક ખૂબ મોટી સભાનું આયોજન થયું, જે અંતર્ગત આ જિલ્લા પંચાયત સીટના બધા જ ગામોમાંથી પણ એ મુખ્ય કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત હતા. અમે અમારા કરેલા કામો, નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ જે રીતે સમગ્ર દેશ સમરસ થઈને આજે આગળ વધી ગયો છે એ વાત લઈ અને આજે અમારી એક લાગણી લોકોને ફરીથી આ સમગ્ર વિસ્તાર અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને ખૂબ લાગણીથી, એક પરિવાર ભાવથી, એક સમરસ ભાવથી અમે સૌ સાથે રહી અને અનેક કામો આ વિસ્તારના કરતા હોય ત્યારે એવો ને એવો ભાવ, એવી ને એવી લાગણી, એવું માર્ગદર્શન, વડીલોના આશીર્વાદ આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રાપ્ત થાય એ અપીલ સાથે અને ખાતરી સાથે પણ સમરસ ભાવે એવું ને એવું પરિણામ અને એક નોંધ, મજબૂત નોંધ દિલ્હી સુધી આ સમગ્ર ક્ષેત્ર કરાવશે. આ ક્ષેત્રના મજબૂત પાયાના સર્વે આગેવાનો, પાર્ટીના કાર્યકર્તાઓ સૌ મળીને કરાવશે એ ખાતરી સાથે અમે સૌ અહીં ખૂબ ઉત્સાહથી આશીર્વાદ જે અમને પ્રાપ્ત થયા હૃદયપૂર્વક એમનો આભાર માની હું વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.